આ છે કચ્છ જિલ્લામાં આવેલ અવધનગરના કુળદેવી કૃપા સખી મંડળની બહેનો કચ્છના ગામે ગામથી વેસ્ટ પોલિથીન એકત્ર કરી તેઓ વણાટકામ થકી કલાત્મક ચીજવસ્તુઓ બનાવી સ્વરોજગારીની સાથે પર્યાવરણની જાળવણી કરવામાં પણ મદદ કરી રહી છે. જેઓ વર્ષ 2018થી વેસ્ટ પ્લાસ્ટિક વિવિંગનું કામ શરૂ કર્યું છે, જેમાં જબલાથી લઈ ધોઈ પટ્ટી કાપી વણાટ કરી પ્રોડક્ટ બનાવી જાતે એક્ઝિબિશનમાં વેચાણ કરી 50 જેટલી બહેનોને રોજગારી પૂરી પાડે છે. અમે બહેનો બધા વિચાર્યો કે વણાટ કામ તો અમને આવડે જ છે, તો કેમ નહીં આપણે આવું કંઈ કામ કરીએ કે વણાટ કામ તો થતું હોય સાથે સાથે આપણે પર્યાવરણને બચાવવું અને એવા બહેનોને રોજગાર આપવું કે જે બહેનોને ખાસ જરૂર છે. તો એટલા માટે અમે લગભગ 2018માં અમે વેસ્ટ પ્લાસ્ટિક વિવિંગનું કામ શરૂઆત કરી. તો ત્યાંથી અમે બધા જબલા લઈ આવી, પછી એનું ધોઈ, એની પટ્ટી કાપી, વણાટ કરી, પ્રોડક્શન બનાવી જાતે અને જાતે એક્ઝિબિશનમાં સેલ કરી અને એમાંથી પૈસા કમાય છે. તેવા ઓછામાં ઓછા 50 બહેનો જે એમાં રોજગારી મેળવે છે. જો કે સખી મંડળ સાથે જોડાયેલી 50 મહિલાઓને રોજગારી તો મળે જ છે, પણ સાથે સાથે આ મહિલાઓ વેસ્ટમાંથી બેસ્ટ અનેક અવનવી ચીજવસ્તુઓ બનાવી રહી છે, જેમાં પર્સ, થેલા, હેન્ડ પર્સ, વોલેટ, ચશ્માના કવર, ટ્રે, ફોલ્ડર, તાલમેટ, લેપટોપ બેગ વગેરે વસ્તુઓ બનાવી વેચાણ કરવામાં આવે છે. આમ પ્લાસ્ટિકની રિસાયકલ નહીં પરંતુ અપસાયકલ કરવાની ઝુંબેશથી અનેક મહિલાઓના ઘર તો ચાલી રહ્યા છે, પરંતુ આ મહિલાઓ ખરા અર્થમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારત અભિયાનને આત્મસાર કરી રહી છે. અમે બહેનોને કહીએ કે તમે આવા ખાસ તો આ જબલા સૌથી વધારે હાનિકારક છે, એ જબલા તમે લેજો નહીં બજારમાંથી, પણ લઈ આવો છો તો એને તમે જ્યાં ત્યાં ફગાવજો નહીં, એક જગ્યાએ કંઈક ભેગું કરું, અમે જમે ક્યાં ભેગા કરશો ને અમે ત્યાંથી લઈ જશું અને એના તમને વાતમાં પૈસા પણ આપશો, 1 કિલોના 20 રૂપિયા એવી રીતના, અને જો એની પટ્ટી કાપીને આપશો આવી રીતના તો અમે 1 કિલોના 200 રૂપિયા એવી રીતના બહેનોને પૈસા પણ આપીએ છીએ. તો એવી રીતના અમે બધું અમે પ્લાસ્ટિક ભેગું કરીએ છીએ અને એક દિવસમાં 4 થી 5 કિલો પ્લાસ્ટિક અમે લઈ આવીએ.